वेलकम बेक। अगर बात करिए तो सूरत में सतत मृत्युआंक वधी रह्यो छे अने तेवामां स्मशान गृह में मृतदेहोनी लागी छे कतारो। कुदरती अने कोरोनाथी मौत थयेला मृतदेहोनी कतार अहींया जोवा मळी रही छे। मृतकोना परिवारजनोमां भारे आक्रोशनी लागणी जोवा मळी छे। अश्विनी कुमार स्मशान गृहनी लांबी लाइन छे जेमे आपने बतावी रह्या छीए तेने सूरतनी अंदर कोरोनाने कारणे मृत्युआंक सतत वधी रह्यो छे। तेवामां हवे स्मशान गृहनी अंदर वेइटिंग छे, ત્યાં ટોકન આપવામાં આવી રહ્યા છે, ત્યાં પણ લાંબી કતાર જોવા મળી રહી છે। ખાસ કરીને જે કોરોનાનો કહેર છે, તમામ લોકોને સાવચેત રહેવા માટે મંતવ્ય ન્યૂઝ વારંવાર અપીલ કરી રહ્યું છે। ત્યારે કુદરતી અને કોરોનાથી મોત થયેલા મૃતદેહો અહીંયા છે જેમાં લાંબી લાઇન જોવા મળી રહી છે। મૃતકના પરિવારજનોમાં ભારે આક્રોશ છે। કોવિડ 19ની પરિસ્થિતિ દિવસે દિવસે બદતર થઈ રહી છે, ત્યારે સ્મશાન ગૃહની અંદર લાઈનો લાગતી જોવા મળી રહી છે। અશ્વિની કુમાર સ્મશાન ગૃહ છે। તો સુરતમાં કોરોનાથી મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે। સ્મશાન ગૃહમાં મૃતદેહની લાંબી કતાર જોવા મળી રહી છે। ખાસ કરીને કોરોનાને કારણે તો લોકો મરી જ રહ્યા છે, તેમના મૃતદેહને લઈને સ્મશાન ગૃહમાં લાઇન જોવા મળી રહી છે। ત્યાં લાઇનોને લઈને ટોકન આપવામાં આવી રહ્યા છે, ત્યાં પણ વેઇટિંગ જોવા મળી રહ્યું છે। એક આશ્ચર્યની વાત કહી શકાય, પરંતુ હવે તમામ લોકોએ વધુ ને વધુ સાવચેત અને સતર્ક રહેવાની જરૂર છે। સુરતની અંદર જે રીતે સતત કોરોનાને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે, તેવામાં પરિવારજનો કે જે તેમના અંતિમ સંસ્કાર માટે પણ લાઇનમાં ઉભા રહ્યા છે, ખાસ કરીને તેઓમાં આક્રોશ વધુ જોવા મળી રહ્યો છે। કેમ કે એક બાજુ સ્વજનને ગુમાવવાનો દુઃખ છે, તો બીજી બાજુ સ્મશાન ગૃહની અંદર અંતિમ સંસ્કાર કરવા માટે પણ લાઇનોમાં ઉભા રહેવું પડી રહ્યું છે। સુરતમાં કોવિડ 19ની પરિસ્થિતિ દિવસે દિવસે બદતર થઈ રહી છે, ત્યારે સ્મશાન ગૃહની અંદર લાઇનો લાગતી જોવા મળી રહી છે। અશ્વિની કુમાર સ્મશાન ગૃહ છે કે અહીં અત્યારે 15 જેટલી કોવિડ 19ની ડેડબોડી હજી પણ અંતિમ સંસ્કારનો જોઈ રહી છે। એટલે કહી શકાય કે મૃત્યુ પછી પણ મૃતદેહ કતારમાં જોવા મળી રહ્યો છે અને લોકોમાં એક પ્રકારે આક્રોશ જોવા મળ્યો છે, કારણ કે તેઓ અહીં આવીને બેસતા હોય છે પરંતુ તેમનો નંબર લાગતો નથી, કલાકોના કલાકો તેઓ અહીં બેસતા હોય છે। ત્યારે એક સ્વજન આપણી સાથે છે, ભાઈ આપ ક્યારે આવ્યા છો અહીંયા? અમે કાલે રાતે 8 વાગ્યા આવેલા છીએ મારા કાકાની ડેડ બોડી લઈને। તો કાલ રાતથી અમે જો વેઇટિંગમાં છીએ, કાલે રાતે જ્યારે અમે મારા કાકાને લઈને આવ્યા ત્યારે ઓલરેડી 60-70 બોડી વેઇટિંગમાં હતું અને ટોટલ કોવિડના ડેથ હતા। ત્યારથી અમે વેઇટિંગમાં છીએ અને આ જે કાંઈ બને છે, જે કાંઈ કોવિડના કેસ વધે છે અને જે કાંઈ ડેથ થાય છે, એક તંત્રની ઘોર બેદરકારી છે। જવાબ શું મળે છે આપ અહીં ગઈકાલથી આવેલા છે, જવાબ શું મળે છે? જ્યારે પણ અમે અહીંયા જઈએ છીએ ત્યારે એવું કહે છે કે ભાઈ તમારે બહુ ઉતાવળ હોય તો તમે બીજી કોઈ બી જગ્યાએ લઈને જતા રહ્યો, અથવા એવું કહે છે કે ભાઈ વાર લાગશે, કલાક થશે, બે કલાક થશે। કાલ રાતથી આ જ વસ્તુ ચાલે છે, ગોળ ગોળ જવાબ મળે છે, આપ શું કહેશો? કારણ કે પરિસ્થિતિ વણસી રહી છે, મૃતદેહો પણ લાઇનમાં જોવા મળે છે। શૈલેષ જિંજાળા, કાલે 5 વાગ્યાની આપણે બોડી પડી છે, 80-90 બોડી જ્યાં મૃત્યુ પામેલી પડી છે, જ્યાં ગોડાઉન ભરવામાં આવ્યા છે અશ્વિની કુમાર શમશાનમાં, પણ કોઈ એનું અંતરતંત્ર સાહેબ જાગતું નથી। સરકાર શ્રી પણ આપણી વાત આ જનતાની સાંભળવા પણ ભાઈ રાજી નથી। તો હવે યુવાનો અને વડીલો જાગો કે આપણા વડીલો મૃત્યુ પામવા જઈ રહ્યા છે અને આપણને ખૂબ જ્યાં બેદરકારી જોવા મળી છે, તો એની સરકાર શ્રીને પણ નોંધ લેવી એ કે એનો ધર્મ છે સાહેબ। સ્વજનોનો આક્રોશ જોઈ રહ્યા છો કે જેઓ કલાકો અહીં બેસવા મજબૂર બન્યા છે, મૃતદેહની લાઇન લાગી છે, ત્યારે સરકાર જે આંકડા બતાવી રહી છે કોવિડ 19ના, એ આંકડાઓમાં અને સ્મશાન ગૃહમાં જે મૃતદેહો આવી રહ્યા છે તેમાં એક વિસંગતતા જોવા મળી રહી છે, અને આ વિસંગતતા કયા કારણે છે અને શા માટે છે એ પ્રશ્નનો જવાબ પ્રશાસને આપવો જ રહ્યો. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે સંજય મહંત, મંત્રી